ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ સાયબર ક્રાઇમ સંબંધિત ગુનાથી બચવા માટે જરૂરી માર્ગદર્શન તથા માહિતી આપી. ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ સંબંધિત વિવિધ ગુનાઓ અટકાવવા તથા નાગરિકોને સાયબર ક્રાઇમ સંબંધિત ગુનાથી ભોગ બનતા અટકાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ સેલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે. જ્યારે કોઈપણ વ્યક્તિ સાયબર ક્રાઇમ ગુનામાં ભોગ બને ત્યારે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ સાયબર હેલ્પલાઇન 19:30 ઉપર તાત્કાલિક સંપર્ક કરી ઓનલાઈન ફરિયાદ આપી શકે છે. આ હેલ્પલાઇન 24/7 દરમિયાન કાર્યરત રહેશે. આ હેલ્પલાઇન મારફતે કોઈપણ નાગરિક કોઈપણ સમયે અને સ્થળ ઉપરથી ઓનલાઈન ફરિયાદ આપી શકે છે. આ ઓનલાઈન ફરિયાદ આધારે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ તથા ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં આર્થિક પ્રકારના ગુનામાં બેનિફિશિયરી બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી, ફ્રોડમાં ગયેલ રકમ પુટ ઓન હોલ્ડ, લીનમાર્ક કરાવી રિફંડ આપવાની કામગીરી ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે, જેથી આર્થિક પ્રકારના ગુનામાં તાત્કાલિક ફરિયાદ આપવાથી રકમ ફ્રીજ કરાવવાથી રિફંડ પરત મળવાની શક્યતા વધી જાય છે. જેથી આર્થિક પ્રકારના ગુનામાં તાત્કાલિક ઓનલાઈન ફરિયાદ આપવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં ઓટીપી ફ્રોડ, જોબ ફ્રોડ, લોન ફ્રોડ, લોટરી પ્રાઇસ વિનિંગ ફ્રોડ, બિઝનેસ ફ્રોડ, ન્યૂડ વિડીયો કોલ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ફેક ગિફ્ટ ફ્રોડ, કુરિયર ફ્રોડ, ટાસ્ક ફ્રોડ, ડિજિટલ એરેસ્ટ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ, વોઇસ ક્લિનિંગ ફ્રોડ, ડીપ ફેક વિડીયો કોલ, ફેક આઇડેન્ટિટી, સોશિયલ મીડિયા સંબંધી અરજી ગુનાઓ નોંધાયેલ છે. ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, આ પ્રકારના ફ્રોડમાં વોટ્સએપ, ટેલિગ્રામ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે શેરબજાર, ફોરેક્સ ટ્રેડિંગ અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાની ઓફર આપવામાં આવે છે અને ઓનલાઈન વોલેટના યુઝર આઈડી પાસવર્ડ આપી નાણાંનું રોકાણ કરાવી ઓનલાઈન વધુ વળતર એપ્લિકેશન મારફતે બતાવી લોકો પાસેથી નાણાં મેળવી છેતરપિંડી કરવામાં આવે છે. ઓટીપી ફ્રોડ, આ પ્રકારના ફ્રોડમાં નાગરિક પાસેથી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને બેંક એકાઉન્ટની વિગતો મેળવી ફ્રોડ કરવામાં આવે છે. જોબ ફ્રોડ, આ પ્રકારના ફ્રોડમાં આરોપી સોશિયલ મીડિયા કે વેબસાઇટના માધ્યમથી નોકરીની જાહેરાત આપવામાં આવે છે અને વેબસાઇટ મારફતે નોકરી માટે રજિસ્ટ્રેશન કરાવી ખોટા એપોઇન્ટમેન્ટ લેટર, ઇમેઇલ, વોટ્સએપથી મોકલી નોકરી આપવાના બહાના હેઠળ લોકો પાસેથી ફ્રી ચાર્જ પેટે નાણાં મેળવે છે. લોટરી પ્રાઇઝ ગિફ્ટ ફ્રોડ, આ પ્રકારના ફ્રોડમાં આરોપી સોશિયલ મીડિયા મારફતે લોકોનો સંપર્ક કરે છે, ત્યારબાદ લોટરી કે પ્રાઇઝ ઇનામ પેટે આપવાના બહાને લાલચ આપી નાણાં મેળવાય છે તથા ગિફ્ટ ફ્રોડમાં કિંમતી ચીજવસ્તુઓનું કુરિયર મોકલે છે. ત્યારબાદ આ કુરિયર પાર્સલ એરપોર્ટ પર જપ્ત કરવામાં આવે છે અને કસ્ટમ વિભાગની ખોટી ઓળખ આપી પાર્સલ છોડાવવા માટે નાણાં વસૂલ કરવામાં આવે છે. ટાસ્ક ફ્રોડ, સોશિયલ મીડિયા મારફતે નાગરિકોનો સંપર્ક કરી નાગરિકોને ઘરે બેઠા રોકાણ વગર ઓનલાઈન ટાસ્ક આપી શરૂઆતમાં નાનું વળતર આપી ત્યારબાદ નાણાં રોકાણના અલગ અલગ પ્લાન બતાવી તે મુજબ નાણાંનું રોકાણ કરાવી મોટું વળતર આપવાની લાલચ આપી નાગરિકો પાસેથી નાણાંની છેતરપિંડી કરવામાં આવે છે. ડિજિટલ એરેસ્ટ, આ પ્રકારના ફ્રોડમાં કેન્દ્ર અને રાજ્યના જુદી જુદી એજન્સીના સરકારી અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી વિડીયો ઓડિયો કોલ મારફતે નગરીના નાગરિક બેંકના એકાઉન્ટ નંબર, આધાર કાર્ડ, પાન કાર્ડ મેળવે છે, ત્યારબાદ તેના બેંક એકાઉન્ટમાં ગેરકાયદેસર પ્રવૃત્તિના નાણાં જમા થયેલ છે તેમ જણાવી લોકોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધાકધમકી આપી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. આ પ્રકારના ફ્રોડ કેન્દ્રમાં રાજ્યના જુદી જુદી એજન્સીના સરકારી અધિકારી તરીકે ખોટી ઓળખ આપી વિડીયો ઓડિયો કોલ મારફતે નાગરિકના બેંક એકાઉન્ટ નંબર, આધાર કાર્ડ, પાન કાર્ડ મેળવે છે, ત્યારબાદ તેના બેંક એકાઉન્ટમાં ગેરકાયદેસર પ્રવૃત્તિના નાણાં જમા થયેલ છે તેમ જણાવી લોકોને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધાકધમકી આપી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. વોઇસ ક્લિનિંગ ફ્રોડ, ડીપ ફેક વિડીયો કોલ, આ પ્રકારના ફ્રોડમાં સાયબર ક્રિમિનલ નાગરિકને તેના સગા સંબંધી મુશ્કેલીમાં છે તેમ જણાવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી તેના સગા સંબંધની વોઇસ વિડીયો ક્લિપ બનાવી તાત્કાલિક નાણાં મોકલી આપવા જણાવી છેતરપિંડી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા
ફેક આઈડેન્ટિટી. આ પ્રકારના ફ્રોડમાં આરોપી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, સ્નેપચેટ વગેરે પર અન્ય વ્યક્તિની ફેક આઈડેન્ટિટી ધારણ કરી તેઓના નામે વાતચીત કરી નાણાંની માંગણી કરી છેતરપિંડી કરવામાં આવી છે. ઓનલાઈન બુકિંગ ફ્રોડ. આ પ્રકારના ફ્રોડમાં ઓનલાઈન સર્વિસ જેમ કે બસ, રેલવે બુકિંગ, હોટલ બુકિંગ, ફૂડ ડિલિવરી બુકિંગ વગેરે સર્વિસ પૂરી પડતી એજન્સી કંપનીના નામે ઓનલાઈન ફેક વેબસાઇટ, ફેક પેજ બનાવી એડવાન્સ બુકિંગ પેટે નાણાં મેળવી છેતરપિંડી કરવામાં આવી છે. જો કોઈપણ નાગરિક સાથે સાયબર ક્રાઇમ સંબંધી બનાવી કે ગુનો બને ત્યારે તાત્કાલિક નીચે જણાવેલ ઓનલાઈન પ્લેટફોર્મ પર સંપર્ક કરવા વિનંતી છે. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ.